तो कोरोना हवे काबूमां नथी रह्यो, जो हजु नहीं सुधरो तो आवी बनशे। अमदावाद सूरत में कोरोना काबू बहार गयो छे। अमदावाद में कोरोना नो केस 1000 ने पार पहुंची गया छे, तो सूरत में पण 220 केस छे, तो खळभळाट मची गयो छे, चिंता पण व्यापी गई छे। अमदावाद में आज नवा 140 केस नोंधाया छे, तो 89 केसो एवा छे के जेमां लक्षण ज जोवा नथी मळता। તાવ, શરદી, ઉધરસ આ કોઈ જ લક્ષણ જોવા નથી મળતા અને તેવા કેસીસ પણ સામે આવી રહ્યા છે। તો કોરોનાનો હવે અદ્રશ્ય હુમલો જોવા મળી રહ્યો છે, જેનાથી આપે સાવચેત રહેવાની જરૂર છે। જો કોરોનાથી બચવું હોય તો એક જ રામબાણ ઈલાજ છે, અને તે છે આપ ઘરની અંદર રહો, લક્ષ્મણ રેખા પાર ન કરો, તો જ તમે કોરોનાથી બચીને રહેશો। તો આપના પરિવારજનોને પણ આ સંદેશ આપો, આ મેસેજ આપો કે ઘરની અંદર રહો। તો અમદાવાદમાં જે કેસ છે તે 1000 ને પાર પહોંચી ગયા છે, 1002 કેસ છે। મહેસાણામાં 5 કેસ, સાબરકાંઠામાં 2 કેસ છે, પાટણમાં 15 કેસ, એકનું મોત છે, કચ્છમાં 4 કેસ છે, તો મોરબીમાં 1 કેસ છે, જામનગરમાં પણ 1 કેસ, એકનું મોત થઈ ચૂકેલું છે, રાજકોટમાં 35 કેસ છે, પોરબંદરમાં 3 કેસ છે, ગીર સોમનાથમાં 2 કેસ, ભાવનગરમાં 32 કેસ, સુરતમાં 220 કેસ, વડોદરામાં 166 કેસ, આણંદમાં 28, પંચમહાલમાં 9, છોટાઉદેપુરમાં 7, દાહોદમાં 2, બનાસકાંઠામાં 10 કેસ। તો આપે જોયું જે રીતે મેટ્રો સિટી છે ત્યાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે, કારણ કે તેઓ લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યા, જ્યાં કરફ્યુ પણ લગાવેલો છે ત્યાં પણ લોકો સાથ નથી આપી રહ્યા। જ્યારે તેમને છૂટ આપવામાં આવે છે 1-4 વાગ્યા સુધી, ત્યારે પણ મોટી સંખ્યામાં મહિલાઓ બહાર નીકળતી જોવા મળે છે। સતત અમે આપને એ જ અપીલ કરી રહ્યા છે કે આપના ઘરમાં કરિયાણું, દૂધ, શાકભાજી, તમામ જે વસ્તુઓ છે તેનો સ્ટોક કરીને રાખો। દૂધ તમે 2 દિવસે એક વખત લઈ શકો છો, આ સાથે જ શાકભાજી તમે અઠવાડિયાનું સાથે લઈ શકો છો, અને જો તે પણ શક્ય ન થતું હોય તો એક દિવસના આંતરે તમે બહાર નીકળો, રોજ ન બહાર નીકળો। તો રાજ્યમાં આજે એક જ દિવસમાં નવા 228 પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। આ સાથે જ રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 1600 ને પાર પહોંચી ગયો છે। અમદાવાદમાં આજે નવા 140 કેસ નોંધાયા છે, જે ખરેખર ચિંતાજનક કેસ છે। લોકોએ ખરેખર ચિંતા કરવાની જરૂર છે, કારણ કે આ સામાન્ય પરિસ્થિતિ નથી। ભલે તંત્ર સામાન્ય કહી રહ્યું હોય, પરંતુ આપે ચેતી જવાની જરૂર છે। અમદાવાદમાં 140, આણંદમાં 1, બનાસકાંઠામાં 2, બોટાદમાં 1, ભાવનગર 2, છોટાઉદેપુર 1, મહેસાણા 1, સુરત 67, વડોદરા 8 અને રાજકોટ 5, એમ કરીને 228 કેસીસ ટોટલ આજે પોઝિટિવ આવ્યા છે। એક ટ્રાન્સપેરન્ટ રીતે ત્યાંના તંત્રએ આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર તરફથી એક ઇન્ટેન્સિવ પ્રોએક્ટિવ સર્વેલન્સ, એટલે એકદમ સામે ચાલીને આપણે જે એક સર્વેલન્સ એ વિસ્તારોમાં હોટસ્પોટના વિસ્તારમાં જઈને ઘરે ઘરે આપણે ટેસ્ટિંગની એક પ્રક્રિયા છેલ્લા 3-4 દિવસથી જે હાથ ધરી છે, એના પરિણામે આ રીતે નંબર્સમાં વધારો થયો છે। તો અમદાવાદમાં 5 દિવસમાં રાફડો ફાટ્યો છે, 15 એપ્રિલે 88, 16 એપ્રિલે 95, 17 એપ્રિલે 77, 18 એપ્રિલે 239 અને 19 એપ્રિલે 140 કેસ નોંધાયા છે। તો દિન પ્રતિદિન કેસની સંખ્યા વધી રહી છે। તો વડોદરામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। પહેલા 8 હતા, ત્યારબાદ 7, પછી તે 10ની ઉપર આંકડો પહોંચી ગયો છે, એટલે કે 17 એપ્રિલે 14, 18 16, જો કે આજે ઓછા જોવા મળી રહ્યા છે, 8 કેસ છે, પરંતુ આનાથી પણ ઓછા કેસીસ હોવા જોઈએ। તો આવો હવે એ જોઈએ કે ગુજરાતમાં કેવી રીતે કોરોનાનો પગ પેસારો થયો છે અને કેવી રીતે અમદાવાદમાં કોરોનાનો વ્યાપ વધ્યો।
દેશમાં અનેક વિસ્તાર અને શહેરો એવા છે કે જેને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે અને તે પૈકી અમદાવાદ એ દેશનું ચોથા નંબરનું હોટસ્પોટ છે કે જ્યાં સૌથી વધુ કેસીસ સામે આવ્યા છે અને તેનું કારણ એ છે કે અમદાવાદના જે કૂટ વિસ્તાર જે છે જે લાલ ઝુંખા જે જોઈ રહ્યા છો આ તમામ કોરોનાના પોઝિટિવ દર્દીઓને ઇન્ડિકેટ કરવામાં આવી રહ્યા છે બતાવવામાં આવી રહ્યા છે જે વિસ્તાર જે કર્ફ્યુગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે તે છે આ કૂટ વિસ્તાર કે જ્યાં સાત પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ સમગ્ર વિસ્તાર આવેલો છે અને તેમાં એ દરિયાપુરનો વિસ્તાર આવે છે, કાલુપુરનો વિસ્તાર આવે છે, પછી એ ખાડિયાનો વિસ્તાર આવે છે. આ અરવિંદ બજાર જોઈ રહ્યા છો, વિરાજ સિટી પ્લસ જોઈ રહ્યા છો, ખાડિયાનો વિસ્તાર જોઈ રહ્યા છો. ત્યારબાદ જો આગળ વધીએ આ વિસ્તાર કે દરિયાપુરનો વિસ્તાર કે જ્યાં સૌથી વધુ કેસીસ જે જોવા મળ્યા છે ત્યાં નજીકમાં આવેલું છે ટંકશાળ આવેલો છે, માંડવી ડીપોર છે, આસ્ટોડિયા છે, જમાલપુર છે. કહેવાનો મતલબ એ છે કે આ વિસ્તાર એ ગીચ વિસ્તાર એટલા માટે છે કે નજીક નજીક જે ઘરો આવેલા છે અને અહીંથી જ્યારે એક કેસ ટ્રેસ થયો હતો ત્યારબાદ અનેક લોકો જે સંક્રમિત થયા હતા અને તેનો ચેપ આ પૂર્વ વિસ્તાર બાદ એ પશ્ચિમ વિસ્તારમાં પણ જોવા મળ્યો છે. નવરંગપુરા હોય કે પછી જૂનાવાડા જોઈએ, નારણપુરા વિસ્તાર હોય, સરખેજનો વિસ્તાર છે, વિજલપુર વિસ્તાર છે, એ તમામ વિસ્તારની અંદર સ્પ્રેડ થયો છે. આ છૂટક છૂટક છે પરંતુ એ પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલે કે જે ટેસ્ટિંગની સંખ્યા જ્યારથી વધારવામાં આવી ત્યારથી આ કેસો સામે આવ્યા છે, જે છુપાયેલા દર્દીઓ હતા તે સામે આવ્યા છે. એટલે ટેસ્ટ પહેલાં ટ્રેસિંગ થાય છે, ત્યારબાદ ટેસ્ટ થાય છે, ત્યારબાદ ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય છે. મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનની અંદર એ સૌથી વધુ 90% જેટલા દર્દીઓ જે સામે આવ્યા છે અને તેનું જ આ કારણ છે કે ખૂબ જ ઝડપથી અમદાવાદમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે અને તબીબો તેમની જે સારવાર કરી રહ્યા છે. એટલે એક વાત ચોક્કસ છે કે દરેક વ્યક્તિ ઘરમાં રહેવાની જરૂર છે, કારણ કે કોરોના બહાર છે. તેવા સંજોગોની અંદર જો ઘરની બહાર નીકળશો, લક્ષ્મણ રેખા જો ઓળંગશો તો કોરોના કોઈનો સગો નહીં થાય, એટલા માટે જ ઘરમાં રહેવાની જરૂર છે. 3 મે બાદ એટલે લોકડાઉન 3 મે સુધી છે, પરંતુ તે બાદ પણ રેલ હવાઈ સેવા શરૂ થવાની શક્યતા અત્યારે નહિવત દેખાઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહ બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. તો જે બેઠક યોજવામાં આવી હતી GOM ની, તેમાં આ ચર્ચા કરાઈ છે. ટ્રેન શરૂ કરવાના પક્ષમાં નથી, કારણ કે ટ્રેનમાં મોટી સંખ્યામાં લોકો એક સાથે જતા હોય છે અને તેમાં જો કોઈ સંક્રમિત વ્યક્તિ પણ સફર કરે તો અન્ય વ્યક્તિઓ પણ ચેપ લાગવાની સંભાવના વધી જાય છે. માટે અત્યારે ટ્રેન શરૂ કરવાના પક્ષમાં સરકાર નથી દેખાઈ રહી. તો ગુજરાતમાં જે રીતે કેસીસ વધી રહ્યા છે, કેસનો જે આંકડો છે તે 1600 પાર પહોંચી ગયો છે. આ મામલે જ આપણે વાત કરીશું. મારા સાથે ડોક્ટર મોના દેસાઈ પણ જોડાઈ ગયા છે. જી ડોક્ટર મોના, આપનું સ્વાગત છે. પહેલા આપણે એ પૂછવા ઈચ્છીશું કે જે રીતે ગુજરાતમાં કેસોની સંખ્યા વધી રહી છે, કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે અને હવે એવા કેસીસ પણ જોવા મળ્યા છે જેમાં લક્ષણો નથી દેખાતા, માટે લોકો માટે સૌથી ગંભીર બાબત આ છે. તમારી વાત બહુ જ સાચી છે. અત્યારે જે કેસીસ આવી રહ્યા છે ઘણા એવા છે કે તમારે ડાયરેક્ટ કોન્ટેક્ટ ના હોય એ કોરોના પોઝિટિવ પેશન્ટ થ્રુ, પણ કોઈ કોરોના પોઝિટિવ પેશન્ટ હોય અને એને લક્ષણ ના હોય ને એનો ચેપ તમને લાગ્યો હોય, યા તો એ ઇન્ક્યુબેશન પીરિયડમાં હોય અને તમને ચેપ લાગી જાય. ઇન્ક્યુબેશન પીરિયડ એટલે એક એવું કે તમારા શરીરની અંદર આ કોરોના વાયરસ અંદર આવી ગયો છે પણ એનું હજી મલ્ટિપ્લિકેશન થઈ રહ્યું છે અને હજી એના રોગના ચિહ્નો તમને નથી દેખાતા, એટલે એ વ્યક્તિની અંદર ચેપ હોય તો પણ તમને ખબર ના પડે. અને એટલે તમે જ્યારે એવા વ્યક્તિઓની સંપર્કમાં આવો તો તમને પણ ચેપ લાગી શકે અને પછી તમારામાં પણ એ ચિહ્નો ધીરે ધીરે આવે. એટલે એકવાર કોરોના વાયરસનો ચેપ લાગે તો એવું જરૂરી નથી કે 1 કે 2 દિવસમાં જ તમને એના સિમ્પટમ્સ થાય, પણ તમને 8 થી 10 દિવસ પછી પણ તમને એના ચિહ્નો દેખાવા મળે, જેમ કે સાધારણ શરદી છે, કફ છે, તાવ છે, અને પછી ધીરે ધીરે જો તમારામાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય યા તો આપણે જે કહીએ છીએ કે વાયરલ લોડ એટલે તમારી અંદર કેટલા વાયરસ અંદર આવ્યા છે અને એનું મલ્ટિપ્લિકેશન કેટલું ફાસ્ટ થયું છે, એટલે જો વાયરલ લોડ એ વ્યક્તિમાં વધારે હોય તો એ રોગ વધારે સિરિયસ બની જાય અને પેશન્ટ વધારે સિરિયસ થઈ શકે. જી, પરંતુ આપણે તકેદારી કઈ રીતે રાખવી જોઈએ, કારણ કે તંત્ર રોજે રોજ આની સલાહ સૂચન પણ આપે છે, ઘણી વખતે ના છૂટકે તેમને દંડ પણ કરવો પડે છે જ્યારે લોકો મોટી સંખ્યામાં બહાર નીકળતા હોય. News 18 ગુજરાતી પણ સતત અપીલ કરતો હોય છે લોકોને. પરંતુ હવે એક ગંભીર બાબત એ પણ સામે આવી છે
के डेरी वाला व्यक्ति होय, शाक विक्रेता व्यक्ति होय, आवा लोकोने पण कोरोना आव्यो छे, एटले के आवा लोको पण कोरोना थी संक्रमित थया छे। त्यारे लोको हवे शाक लेता डरी रह्या छे, अनाजनी दुकाने पण जता पण क्यांक लोकोने अत्यारे एक मनमां क्यांक शंका जई रही छे के क्यांक कोई पॉजिटिव व्यक्ति होय। જ્યારે આપણે બહાર જતા હોઈએ છીએ કોઈ વસ્તુ પણ લેવા માટે, ત્યારે ઘરે આવીને કઈ રીતે તકેદારી રાખવાની જરૂર છે એ વસ્તુ સાથે, આપણી પોતાની જાત સાથે? પહેલા તો તમે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે સપોઝ દૂધ કે શાકભાજી આપણે લઈને આવ્યા છીએ, તો દૂધની થેલીઓ જે આવે એને તમારે પહેલા ધોઈ કાઢવી જોઈએ, અને ખાલી પાણીથી નહીં પણ સાબુથી વ્યવસ્થિત ધોવી જોઈએ, જેમ આપણે આપણા હાથ સાફ કરીએ છીએ સાબુથી, એ જ રીતે એ કોથળીને પણ એટલું સરસ રીતે ધોઈ લેવી જોઈએ, જેથી કરીને કદાચ કોરોના પોઝિટિવ વાળો વ્યક્તિ એ થેલીને અડ્યો હોય તો એ ચેપ આપણામાં ના આવે। દૂધની અંદર એ ચેપ નથી જવાનો, કારણ કે આપણે દૂધ ઉકાળીને જ પીવાના છે, બરાબર, એટલે એમાં તો કોઈ ટેન્શન છે જ નહીં। પણ તમે જે તપેલીનો ઉપયોગ કરો છો કે તમે જે આ કોથળીઓ લઈને આવો છો, એ બધી વસ્તુઓને પહેલા સાફ કરી દો સાબુથી અને પાણીથી વ્યવસ્થિત 20 સેકન્ડ સુધી। શાકભાજી પણ આપણે જે પણ લઈએ એને પણ સરસ રીતે ધોવા જોઈએ, અને એવું કહેવાય છે કે તમે સોડા બાઈ કાર્ક થોડોક ઉપર ભભરાવી અને 5 મિનિટ રાખીને પછી એ શાકભાજીને વોશ કરો તો બધા જીવાણુ કીટાણુ ડિસ્ટ્રોય થઈ જતા હોય છે। એટલે આઈ થિંક આપણે જે પણ વસ્તુ, આવી બધી વસ્તુઓ જે બહારથી લાવતા હોઈએ એને ચોખ્ખી કરીને પછી જ વાપરવાની, અને બને ત્યાં સુધી આવા સમયે કાચું ખાવાનું ટાળવાનું, રાંધેલી જ વસ્તુઓ આપણે ખાવી જોઈએ, કારણ કે જ્યારે તમે કોઈ પણ વસ્તુને બોઇલ કરો છો એને ગરમ કરો છો તો વાયરસ હીટથી મરી જતો હોય છે, એ આપણને બધાને જ ખબર છે। એટલે આપણે ટ્રાય કરીએ કે કોઈ વસ્તુ કાચી વધારે ન ખાઈએ। પછી તમે વાત કરી કે કિરાણાની વસ્તુઓ, તો દરેક વસ્તુમાં એવું છે બેન, કશી પણ વસ્તુ લાવીશું તો તમે પકાઈને જ ખાવાના છો, બને ત્યાં સુધી અવોઇડ કરો કે કોઈ વસ્તુ આપણે એમ જ રો કે કાચી ન ખાઈએ। અને તમે જ્યારે બહાર જઈને આવો, કશું બી લઈને આવો, તો હાથ ધુવો, તમારા કપડાં વોશિંગ મશીન કે ધોવા નાખી દો, અને આઈ થિંક પોસિબલ હોય તો તમે લઈ લો, એટલે સ્નાન કરી લો અને તમારી જાતને ચોખ્ખા કરી દો, કારણ કે તમે બહાર જઈને આવ્યા છો, 10 જણને કદાચ મળીને આવ્યા હો, તો આપણે એ રીતે સફાઈ રાખી શકીએ। અને પછી થોડુંક તો એવું છે કે તમારામાં પોતાનામાં પણ થોડી ઇમ્યુનિટી, એટલે રોગપ્રતિકારક શક્તિ હોવી જોઈએ, જેથી કરીને કદાચ બી સાધારણ કોઈ ઇન્ફેક્શન લાગે તો તમારું બોડી એને ફાઇટ કરી શકે। તો ઘરગથ્થુ કોઈ ઉપચાર ખરા ઇમ્યુનિટી પાવર વધારવા માટે? કારણ કે તંત્ર કહેતું હોય છે કે ઉકાળા ને એનું સેવન અત્યારે કરવું જોઈએ, ગરમ દૂધ, હળદર વાળું, સૂંઠ વાળું આ દૂધ પીવું જોઈએ, આ સિવાય ઘરે રહીને લોકો શું કરી શકે? મને એવું લાગે છે કે અમે લોકો ઇમ્યુનિટી વધારવા માટે એવું કહેતા હોઈએ છીએ, ને અત્યારે હું મેડિકલ સાયન્સીસમાં કીધું છે, અને જે સિરિયસ પેશન્ટ છે એને પણ ઇન્જેક્ટેબલ વિટામિન સી આપવાનું ICMR ની ગાઈડલાઇન્સ આવી ગઈ છે, તો કેમ ના આપણે પણ વિટામિન સી લેતા થઈ જઈએ ઘરે રોજ, જેથી કરીને આપણામાં રોગ પ્રતિકારક શક્તિ વધી જાય। આંબળા મળે તો આંબળા લઈએ, નહીં તો આપણા બધાના ઘરોમાં લીંબુ તો હોય જ, અથવા નારંગી કે મોસંબી। વિટામિન સી બધા યલો સાઇટ્રસ ફ્રૂટ્સમાંથી મળી જાય, અને ફ્રેશ આંબળાનો રસ કાઢીને તમે મહિનાથી મૂકી રાખેલો હોય એમાં વિટામિન સી તમને ના મળે, કારણ કે એ ખૂબ લેબાયેલ હોય છે, ડિસ્ટ્રોય થઈ જાય છે। લીંબુનું શરબત બી આપણા ત્યાં લોકોની ટેવ હોય છે કે લીંબુનો રસ કાઢીને ફ્રીઝમાં મૂકી રાખે અને પછી એમાંથી લીંબુનું શરબત બનાવે, તો એવું નહીં કરવાનું, ફ્રેશ જ કાઢીને ફ્રેશ પીવાનું, તો જ તમને વિટામિન સી એમાંથી મળે। તો આવી બધી વસ્તુઓનું સેવન કરવાથી કદાચ આપણામાં થોડી રોગપ્રતિકારક શક્તિ આવે। અને અમે કહીએ છીએ કે અત્યારે હાઈ પ્રોટીન ડાયટ ખાઓ, હાઈ પ્રોટીન એટલે જેમાં કઠોળ, આપણે વેજીટેરિયન હોઈએ તો કઠોળ છે, દાળ છે, એવું બધી વસ્તુ જેમાં પ્રોટીન્સ વધારે મળે, અને નોન વેજીટેરિયન લોકો હોય તો એ લોકો એ રીતે મીટ કે ફિશ કે એગ્સ કે એવું ખાઈ શકે કે જેમાંથી પ્રોટીન વધારે મળે। અને ફરીથી કહું છું કે કુક ફૂડ ખાઓ, રાંધેલું, હાઈ પ્રોટીન ડાયટ, વિટામિન સી, આ બધી વસ્તુઓથી ચોક્કસ ફરક પડે। અને બીજું, ખૂબ પાણી પીવો, આ અત્યારના ગરમીની મોસમ હવે આપણે શરૂ થઈ ગઈ છે, અને જેટલું તમારું બોડી હાઇડ્રેટેડ હશે, હાઇડ્રેટેડ એટલે એમાં પાણીનું પ્રમાણ વધારે હશે, એટલું પાણી વધારે પીશો, એટલું તમે આ રોગ સાથે સારી રીતે લડી શકશો। જી જી, ડૉક્ટર મોના, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અને દર્શકોને પણ યોગ્ય ગાઈડન્સ આપવા બદલ। તો તમારી જે પણ સૂચન છે તે લોકો જો અપનાવે તો વધારે સારું રહેશે, આપનો ખૂબ ખૂબ આભાર।
तो बुलेटिन में आगळ वधीशुं एक नानकडा ब्रेक बाद। जूनागढ़ 54 लोगों ने क्वारंटीन कराया छे। मांगरोड बंदर पर कराया छे क्वारंटीन। माछीमारो परत फरता तेमने क्वारंटीन कराया छे। महाराष्ट्र थी माछीमारी करवा आव्या हता तमाम लोगों की आरोग्य चकासणी पण करवामां आवी छे। तो माछीमारी करवा माटे आव्या हता ने तमाम लोगों ने क्वारंटीन करवामां आव्या छे। जूनागढ़ थी आ समाचार छे। 54 लोगों ने क्वारंटीन कराया छे। मांगरोड बंदर पर कराया छे क्वारंटीन। વધુ માહિતી મેળવશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા અતુલ વ્યાસ પાસેથી। જી અતુલ, જણાવો કે આ લોકો ક્યાંથી આવ્યા હતા અને હાલ તેઓને ક્યાં ક્વારંટીન કરવામાં આવ્યા છે, ક્યાં રાખવામાં આવ્યા છે? જી સંધ્યા, આપને ચોક્કસ જણાવી દઉં કે જે આ માછીમારો છે તે પ્રાથમિક માહિતી મળતી મુજબ જે આરોગ્ય અધિકારી છે તેની સાથે વાત કરી મુજબ આ લોકો મહારાષ્ટ્રના દાણો બંદરે ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા તેવી હાલ માહિતી મળેલી છે। હાલ જે છે તે 54+28 કુલ અત્યારે 82 જણાને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। તે લોકો માંગરોળ બંદર પર આવી પડતા આરોગ્ય શાખા દ્વારા તમામને જે છે ગવર્નમેન્ટ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। તેમની ચકાસણી શરૂ કરવામાં આવી છે। હેલ્થ ઓફિસર સાથે વાત જણાવ્યા મુજબ જેને સામાન્ય તાવ શરદી લક્ષણ કોઈ જણાયા નથી, પણ આમ તમામને છે તે ગવર્નમેન્ટ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। બીજી તરફ જે માંગરોળ બંદર છે અને માંગરોળ શહેર છે તેના તરફ જે વહીવટી તંત્ર છે તેને કડક પાલન કરાયું છે અને કોઈ પણ માણસ આવી જઈ શકતો નથી। ત્યારે એક સાથે આટલા લોકો દરિયાઈ માર્ગ કરીને કઈ રીતે માંગરોળ બંદરે પહોંચ્યા તે પણ એક સવાલ છે। અને આજે માછીમારો છે તે જોવા જઈએ તો માંગરોળના છે કે અન્ય જગ્યાના છે કે જે જગ્યાએ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે ત્યાંના છે કે દાણુના છે મહારાષ્ટ્રના, તે પણ એક સવાલ ઉભો થયો છે। બીજી તરફ અત્યાર સુધી જૂનાગઢ જિલ્લામાં એક પણ કેસ કોરોનાનો પોઝિટિવ ન થતા એક સાથે આટલા લોકોને જ્યારે ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે ત્યારે હજુ પણ એક શંકા ઉભી થાય છે કે આજ સુધી જૂનાગઢ જિલ્લો મુક્ત રહ્યો છે, ત્યારે આવતા દિવસોમાં શું થશે તે પણ જોવાનું રહ્યું। જી સંધ્યા, જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આવનારા દિવસોમાં કેસ ન આવે ત્યાં પોઝિટિવ તેનું તકેદારી રાખવામાં આવી રહી છે અને માટે જ આ માછીમારોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। તો અમદાવાદમાં ખુદ યોદ્ધા જ માંગી રહ્યા છે મદદ। રાણીપ પોલીસ સ્ટેશનના કર્મીને કોરોના તો સિવિલમાં સુવિધા ન મળતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો અને સિવિલમાં બેડની વ્યવસ્થા નથી કરવામાં આવી, પંખો પણ બંધ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો આ અંગે જ વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા નવીન ઝા પાસેથી। જી નવીન, શા માટે કોરોના યોદ્ધાને આવું સહન કરવું પડે છે? જોકે આ સમાચાર આવ્યા બાદ હવે તેમના માટે વ્યવસ્થા પણ કરાઈ છે તેવી પણ બાબત આવી છે સામે। જે સૌથી ચોંકાવનારો આ એક રિપોર્ટ છે અને જે ખાસ કરીને કંટ્રોલથી વર્દી આપવામાં આવી છે કે પોલીસ કર્મચારી જે પોતે રાણીપમાં જે હતા અને કાલે જે પોઝિટિવ કેસ આવ્યો છે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તેમને વર્દી સ્પષ્ટ લખાઈ છે કે તેમને જમીન ઉપર જે છે લગાવવામાં આવ્યું છે બિસ્તર અને પંખો પણ નથી, એ પ્રકારે દયનીય સ્થિતિ છે, તેથી તેમની મદદ કરવામાં આવે। તો હવે તંત્ર છે, હવે જે વર્દી છે તેના આધારે કાર્યવાહી જરૂરી થઈ રહી છે, પરંતુ જો આ એક તમામ પ્રકારની કાર્યવાહી થયા બાદ આ પ્રકારની ઘટના કોઈની જોડે ના બને, કારણ કે એક તરફ લોકો બીમારીથી એક તો કંટાળી ગયા છે, ત્યારે આવા યોદ્ધા જે લોકો રોડ ઉપર પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરી રહ્યા છે તેવા લોકોને આ પ્રકારની પરિસ્થિતિ ખૂબ જ દયનીય કહી શકાય। જોકે સૂત્રો કહી રહ્યા છે કે આ વાતની જાણ ઉચ્ચ અધિકારીને થતા એ લોકો પણ વાતચીત કરી રહ્યા છે અને ફરીવાર આવું ના થાય અથવા તો આનો નિકાલ લાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। જી નવીન, આપનો આભાર। આગળ વધતી તો ગાંધીનગર જિલ્લાની જનતાને લોકડાઉનનું પાલન કરવા માટે કલેક્ટર કુલદીપ આર્યએ અપીલ કરી છે અને સાથે જ કહ્યું છે કે ગાંધીનગરમાં આવતીકાલથી શરૂ થતી ઇન્ડસ્ટ્રીઝને લઈ અને સરકારની ગાઈડલાઈન મુજબ નિયમોનું પાલન કરાવવાનું રહેશે। દરેક ગામમાં તલાટીને સરપંચના માધ્યમથી મુવમેન્ટ રજીસ્ટર પણ રાખવામાં આવ્યા છે તાકી કોઈની મુવમેન્ટ ટ્રેક થઈ શકે। જો ઇન્ડસ્ટ્રી કે જો આ ટાઈપની કામગીરી થશે એને અમે સમયાંતરે ચેક કરીશું અને જ્યારે એ લોકો અપ્લાય કરી રહ્યા છે ત્યારે એના પાસેથી બાહેદારી પણ લેવામાં આવશે કે એ જો પણ ગાઈડલાઇન્સ છે એનું પાલન કરશે। સાથે જ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે કોરોના વાયરસ અંગે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશકુમાર ભંડેરીએ કહ્યું છે કે રાજકોટમાં 20 એપ્રિલથી રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવશે। હોટસ્પોટ વિસ્તારોમાં રેપિડ ટેસ્ટ કરવા આજે સાંજથી જ નિર્ણય લેવાશે। રાજકોટમાં
283 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં 32ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, 251ના રિપોર્ટ આવવાના બાકી છે. મિતેશ કુમાર ભંડેરી જણાવે છે કે કોરોનાના દર્દીના સંપર્કમાં આવેલા 15 પોલીસકર્મી અને 85 મીડિયા કર્મીઓના પણ ટેસ્ટ કરવામાં આવ્યા અને તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રાજકોટની જો વાત કરવા જઈએ તો લગભગ સિટી વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 1108 સેમ્પલ લેવામાં આવેલા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી 174 સેમ્પલ લેવામાં આવેલા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી એક જ પોઝિટિવ મળ્યો છે, બાકીના બધા નેગેટિવ મળ્યા છે. ગઈકાલ બે દિવસની જે ડ્રાઈવ હતી એમાં જે જંગલેશ્વર જે હોટસ્પોટ એરિયા છે એમાંથી થોડું માસ સેમ્પલિંગ કરવામાં આવેલું હતું અને એમાં પણ સિમ્પટોમેટિક એસિમ્પટોમેટિક હાઈરિસ્ક ગ્રુપ જે છે એ બધાનું સેમ્પલ લેવામાં આવેલા હતા અને એમાંથી પણ અમુક પોઝિટિવ મળેલા છે. બનાસકાંઠા જિલ્લાના 5 વર્ષના બાળક મહેકે કોરોના સામેના જંગ સામે તેણે જીત મેળવી છે. વાવના મીઠા વિચારણ ગામના બાળકે માત્ર 6 દિવસમાં કોરોનાને માત આપી. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ તેને રજા પણ અપાઈ. રજા અપાતા પહેલા તેના વધુ 3 ટેસ્ટ કરવામાં આવ્યા, જે નેગેટિવ આવ્યા. તો જિલ્લા વિકાસ અધિકારી ઉપરાંત હોસ્પિટલના ડોક્ટર તેમજ અન્ય સ્ટાફે પણ તાળીઓ પાડી બાળકનું અભિવાદન કર્યું હતું અને તેનો હોસલો પણ વધાર્યો હતો. તો બાળકને આજે રજા અપાઈ હતી અને બાળક સુરતથી આવ્યો હતો. તો બુલેટિનના અંતમાં નજર કરીએ કોરોના અપડેટના આંકડા પર.